હવે આગળ જે 56 અને 57 માં નંબર નો ક્વેશ્ચન આવ્યો તો બરાબર છે, એમાં આપણે ફલક અને ધારની સંખ્યા આપેલી હતી એના ઉપરથી આપણે શિરોબિંદુ શોધવાનું હતું, અથવા તો ફલક અને શિરોબિંદુ આપેલું હોય ધાર શોધવાની હતી, ત્યાં મેં એમને જવાબ કહી દીધેલા હતા. બરાબર છે કે આટલો જવાબ આવે. બરાબર, આ વસ્તુ કઈ રીતના થાય છે એનું સૂત્ર છે. બરાબર, કે તમને કોઈ પણ આકાર માટે બે વસ્તુ આપેલી હોય એટલે કે ફલક અને ધાર આપેલી હોય તો શિરોબિંદુ શોધવાનું, ફલક શિરોબિંદુ આપેલું હોય તો ધાર શોધવાની, ધાર શિરોબિંદુ આપેલું હોય તો ફલક શોધવાની. બરાબર, તો હવે એના માટે તમારે શું કરવાનું, તો કે કોઈ પણ સૂત્ર છે એ આના માટેનું જે સૂત્ર છે તમારે સૂત્ર યાદ રાખવાનું છે. આ સૂત્રનું નામ શું છે, તો કે યુલરનું સૂત્ર. બરાબર, હવે યુલર શું છે, તો કે યુલર છે એક વ્યક્તિનું નામ છે. બરાબર છે, જેને આ પ્રકારનો કન્સેપ્ટ છે એ આપેલો હતો. બરાબર છે, આ મેથેમેટિકલ જે થિયરી છે એ યુલર નામના વ્યક્તિ આપેલી હતી, આ ફલક ધાર અને શિરોબિંદુ વાળી. સૂત્ર શું કહે છે, તો કે એફ પ્લસ બી માઇનસ ઈ ઇઝ ઇક્વલ ટુ ટુ. બરાબર છે, હવે આ સૂત્રની અંદર એફ નો મિનિંગ શું થશે, તો કે ધાર, જેને ઇંગ્લિશમાં ફેસિસ કહેવાય. વી નો મિનિંગ શું થશે, તો કે શિરોબિંદુ. અને ઈ નો મિનિંગ શું થશે, તો કે એની એની જે ધાર હોય એ. બરાબર છે, ફલક નો મિનિંગ સપાટી થશે, ફલક નો મિનિંગ સપાટી, ઈ નો મિનિંગ ધાર, અને વી નો મિનિંગ શિરોબિંદુ. આવું થશે. બરાબર છે, આ સૂત્રનો આપણે ઉપયોગ કરીને કોઈ પણ બે વસ્તુ આપેલી હોય એના ઉપરથી ત્રીજી વસ્તુ આપણે શોધી શકશું.